તો આગળ વાત કરીએ તો પાલિતાણાની. પાલિતાણા સરપંચ યુનિયન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. પાલિતાણા સરપંચ યુનિયન સંઘ દ્વારા પાલિતાણા કલેક્ટર કચેરી ખાતે વિવિધ માંગણીઓ લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં પાલિતાણા તાલુકાના 78 ગ્રામ પંચાયત સરપંચો જોડાયા, જેમાં મુખ્યત્વે માંગણીઓ 14 નાણાં પંચ યોજના હેઠળ ગ્રામ પંચાયત હસ્તક મૂકવામાં આવી, દબાણ હટાવવાની કામગીરી સરપંચને સોંપેલ છે તે ટીડીઓ હસ્તક કરવામાં આવી, SORના ભાવો 2015-16 અમલમાં છે તે હાલના નવા ભાવ વચ્ચે રહેલો તફાવત બજાર ભાવ યથાવત દૂર કરવામાં આવે, તલાટી મંત્રીઓ રેગ્યુલર ચાર્જમાં મળે, ગામોની વાર નક્કી કરવામાં આવે તેવી માંગણીઓનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પાલિતાણા ધારાસભ્યના નજીકના સરપંચો તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નજીકના સરપંચો સરકારના તાજેતરના નિયમનો વિરોધ કરી રહ્યા છે. વિશાલ સાગઠિયા, JDSTV, પાલિતાણા. આજરોજ પાલિતાણા તાલુકાના તમામ સરપંચો, સરપંચ યુનિયન, સરપંચ સંગઠનો જ્યારે બધા ભેગા થયા છે ત્યારે એને મુદ્દો લઈને બેઠા છે કે 14માં નાણાં પંચ સરકારને એ તો ખબર હોવી જોઈએ કે આ કઈ ગ્રાન્ટને ક્યાં વાપરવી, સ્કૂલમાં કઈ જગ્યાએ વાપરી, SSAની સર્વ શિક્ષા અભિયાનને કેટલી ગ્રાન્ટો, કરોડોની સંખ્યામાં ગ્રાન્ટો પાછી જતી હોય છે, ત્યારે આ સરપંચના પ્રતિનિધિ તરીકે બધા સરપંચોનું યુનિયન ભેગું છું અને હું અહીં છું ત્યારે હું એટલું સરકારને કહું છું, તમે હકીકત જુઓ કઈ કામગીરી કોને સોંપવી. કોઈ સરપંચો જેને મુશ્કેલી પડે છે, સરપંચોને પરેશાની આવતી હોય છે કે કોઈ અરજી કરતું હોય છે તો હાઉ જૂઠી અરજી કરવા છતાં કોઈ તાલુકા વિકાસ અધિકારી, કોઈ જિલ્લા લેવલે કોઈ એની એવી તપાસ નથી થતી કે આ ફરિયાદી હાઉ ખોટો છે, તો એની તપાસ થવી જોઈએ અને 7 દિવસમાં અંદર નિર્ણય આવવો જોઈએ, અને જો ફરિયાદી ખોટો સાબિત થતો હોય તો એને યોગ્ય પગલાં ભરી અને એની સામે પણ કાર્યવાહી સરકારે કરવી જોઈએ. અને દબાણ બાબતના મુદ્દાઓ આવે છે, જ્યારે સટકબારીનો મુદ્દો આવે છે ત્યારે બધા સરપંચોને મો આગળ કરી દેશે કે તમે દબાણ હટાવો, તો તમે ક્યાં જાઓ છો, તમે સાથે રહો, કલેક્ટર હોય, મામલતદાર હોય, કોઈ પણ TDO હોય, તમે સાથે રહીને દબાણ હટાવો, સરપંચ તૈયાર છે. તો આવા ઘણા મુદ્દાઓ છે, તો સરકારને જોવું પડે કે કઈ જગ્યાએ કઈ ગ્રાન્ટને વાપરવી, ત્યાં સુધી આનો નિર્ણય ત્યાં તમામ સરપંચો એવું નક્કી કરીને બેઠા છે કે આનો નિર્ણય અમે જે મુદ્દા બધા લેખિત આપ્યા છે, બધા હું વિગતવાર વાંચતો નથી, મુદ્દા આપ્યા છે એનો યોગ્ય નિકાલ નહીં આવે તો બધા ગાંધી સિંધિયા માર્ગે પણ આંદોલન કરવા આ સરપંચો, પાલિતાણા તાલુકાના સરપંચો તૈયાર છે અને સરકારને પણ ઝૂકવું પડશે.